શ્રાવણ માસ એટલે ભક્તિદાન અને પુણ્યનું અનેરું મહત્વ ધરાવતો માસ, સાથે જ ભોળા શિવજીની ભક્તિ કરવાનું અનેરું મહત્વ એટલે શ્રાવણ માસ. તમે ઘણા શિવાલયો જોયા હશે, પણ અમે તમને બતાવીશું જે પાંડવો સમયનું પૌરાણિક મંદિર, જ્યાં પાંડવોએ જાતે ભોળાનાથની પૂજા અર્ચના કરી ભોળાનાથને રીઝવ્યા હતા. તો આવો આપણે પણ દર્શન કરીએ આ પાવનકારી શિવાલયના. અરવલ્લીના ધનસુરામાં આવેલ છે પાંડવો સમયનું પૌરાણિક મંદિર. આ મંદિરની દિવ્યતાને કારણે તેનું નામ દેવિયા મહાદેવ પડેલ છે. આ મંદિરમાં આવેલા શિવલિંગ સ્વયંભૂ છે, જેના દર્શનાર્થે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે અને શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભાવિકોના જણાવ્યા પ્રમાણે ધનસુરામાં આવેલા દેવિયા મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે, જ્યાં પ્રાચીન કાળમાં પાંડવો શિવજીની પૂજા કરતા હતા. અહીં મંદિરમાં આવેલા માં દુર્ગાની મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલ છે, જેના કારણે દર નવરાત્રીમાં માં દુર્ગાની આરાધના માટે નવરાત્રી યોજવામાં આવે છે. અરવલ્લી જિલ્લાનું આ ધનસુરા ગામની અંદર દિવ્ય માજીનું મહાદેવ આવેલા છે. આમ તો આ મહાદેવના દર્શનાર્થે જે દર્શનાર્થીઓ આવે છે એમની મનોકામના અહીં પૂર્ણ થતી હોય છે. અમે સૌ ભક્તો ભેગા મળીને આ મહાદેવનો વિકાસ થાય માટે અમે પ્રવૃત્તિ કરીએ છીએ. સાથે સાથે આ મહાદેવ જે પહેલાં જે મા દુર્ગાની અહીં નવરાત્રિ થતી હતી ત્યારે આ ગામનો વસવાટ, જે અત્યારે હાલમાં જનતાનગર વિસ્તાર છે, ત્યાં આગળ સજાપુર તરીકે આ ગામનો વિકાસ થયેલો હતો. અને સજાપુરની ગામની અંદર વિકાસની અંદર જે પાણી ત્યાં આગળ ઘૂસતું હતું, એના કારણે પાણી આવી જતું હતું, એના કારણે ઉપરવાસમાં જઈ અને વસવાટ કર્યો. અને હાલમાં જે ધનસુરા છે એ ખરેખર આમ તો સજાપુર ગામ છે, અને સજાપુર ગામમાંથી આ ધનસુરા ગામનું નામ પડેલું છે. ત્યાં હજારો વર્ષ પુરાણો શિવ મંદિર આવેલું છે, જેની દિવ્યતાને લીધે એ દેવી મંદિર હોવાથી દેવિયા મહાદેવ કહેવાય છે. અને અહીંયા જે લોકો આવે છે એની મનોકામના પૂર્ણ થાય છે. આજુબાજુ ઘણે દૂરથી લોકો અહીંયા દર્શને આવી રહ્યા છે, અને એ દર્શન કરી અને ધન્યતા અનુભવતા મંદિરને જોતા એ લોકો ગદગદિત થઈ જાય છે કે આટલું સુંદર મંદિર અને આટલું પ્રભાવી મંદિર હોવા છતાં અહીંયા મંદિર જીર્ણ થઈ ગયું છે, ઘણું જૂનું છે, એટલે પોતે પોતાની સ્વેચ્છાએ તો દાન આપી રહ્યા છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની પૂજા કરવાનો માસ. જ્યારે સમુદ્રમાં મંથન થયું ત્યારે તેમાંથી રત્નો નીકળ્યા અને તેમાંથી વિષ પણ નીકળ્યા હતા. રત્નો તો ભગવાને લઈ લીધા, પરંતુ સાથે નીકળેલું વિષ લેવા કોઈ તૈયાર ન હતું. તે સમયે ભગવાન શિવે કહ્યું કે જગતનું કલ્યાણ થાય તે માટે આ વિષ હું પી જઈશ. આ વિષ પીવાથી તે દેવાધિદેવ મહાદેવ કહેવાયા. ભગવાન શિવજીએ દેવતાઓને અમૃતપાન પીવડાયું અને પોતે ઝેર પીધું. આ જગતના કલ્યાણ માટે ભગવાન શિવજીએ પૃથ્વી પર નિવાસ કર્યો છે. શાસ્ત્રમાં એમ કહેવાય છે કે શ્રાવણ મહિના એટલે એ શ્રાવણ માસમાં આવી ઘટના ઘટી હતી, જ્યારે શિવજી પ્રગટ થયા ત્યારે આવી ઘટના ઘટી હતી. ભગવાન વિષ્ણુ અને પિતામહ બ્રહ્માજી આ શિવલિંગ જોવા માટે ગયા હતા, એક નીચે એક ઉપર, લેકિન કોઈ એના અંત પામી શક્યા ન હતા. પાછા આવ્યા એટલે ત્યારથી ભગવાન શિવજી મહારાજે એમ કીધું કે આજ પછી આ શિવલિંગની પૂજા થશે, એના નિમિત્ત રૂપ છે. ધનસુરામાં આવેલા આ અતિ પ્રાચીન મંદિરમાં ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને તે પૂર્ણ થાય છે. પાંડવો સમયનું અતિ પ્રાચીન મંદિર હોવાથી ભક્તો એવું ઈચ્છી રહ્યા છે કે દેવિયા મહાદેવ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવે, જેથી આ પૌરાણિક જગ્યાનો વિકાસ થાય. ઋતુલ પ્રજાપતિ, CN24 News, અરવલ્લી.